ફરી એકવાર કોરોનાના નવા વેરિયન્ટે કેટલાક દેશોની ચિંતા વધારી છે અને આ કોરોનાના નવા વેરિયન્ટનું નામ છે પિરોલા, જેના કેસીસ ઇઝરાયલ, યુએસ, યુકે, ડેનમાર્ક, સાઉથ આફ્રિકા, થાઇલેન્ડ જેવા દેશોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ વેરિયન્ટ ખરેખર ઘાતક સાબિત થઈ રહ્યો છે કે નહીં, ડોક્ટર્સ આના વિશે શું કહી રહ્યા છે અને આપણે એટલે કે ભારતે આને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર છે કે નહીં, એ આજના ડેલી ડોઝમાં જાણીએ. દુનિયાના ઘણા બધા દેશોમાં આ પિરોલા ફેલાઈ રહ્યો છે અને આ ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ છે, જેને BA.2.86 પણ કહેવાય છે. આનો સંક્રમણનો દર ખૂબ વધારે છે. અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રમાણે આ વેરિયન્ટ વધારે રિસ્કી છે, કારણ કે આ બોડીને સીધી રીતે ઇફેક્ટ કરે છે. જોકે હજુ સુધી આ વેરિયન્ટને લઈને બહુ જાણકારી નથી, પણ આ ઓમિક્રોનનો હાઈલી મ્યુટેટેડ વેરિયન્ટ છે. હજુ સુધી આના એટલા બધા કેસીસ સામે નથી આવ્યા, એટલે આપણે એવું ના કહી શકીએ કે ભવિષ્યમાં આ વેરિયન્ટ કેટલો ફેલાઈ શકે છે. પણ જેટલી જાણકારી મળી છે એના પ્રમાણે આ વેરિયન્ટમાં ઓમિક્રોનના પ્રમાણમાં 30 થી વધારે મ્યુટેશન્સ મળ્યા છે. હવે મ્યુટેશન્સને સીધી ભાષામાં સમજીએ તો આ તમે વાયરસની ઉપર જે નાની નાની દંડીઓ જોઈ રહ્યા છો એને સ્પાઇક પ્રોટીન કહેવામાં આવે છે. અને આ વેરિયન્ટમાં આ 30 થી વધારે રીતે ચેન્જ થઈ શકે છે અને આ સ્પાઇક પ્રોટીનના કારણે જ વાયરસ આપણા બોડીમાં એન્ટર કરે છે. પણ જેમ મેં અગાઉ કહ્યું એમ કે હજુ સુધી આના બહુ કેસ સામે નથી આવ્યા, એટલે એક્સપર્ટ્સના અનુસાર જે આમાં ચિંતાનો વિષય છે એ આ મ્યુટેશન જ છે. ઓગસ્ટના એન્ડ સુધીમાં આના 21 કેસ WHOની સામે આવ્યા છે અને એટલે જ WHOએ આને વેરિયન્ટ અંડર મોનિટરિંગનું નામ આપ્યું છે, એટલે કે એવો વેરિયન્ટ કે જેની ઉપર સતત ધ્યાન રાખવું જરૂરી છે. હવે અહીં બીજો સવાલ એ થાય કે શું પિરોલા એટલો બધો ડેન્જરસ છે? તો જેમ મેં અગાઉ કહ્યું એમ કે હજુ સુધી આના વિશે એટલી બધી જાણકારી નથી, એટલે એવું ના કહી શકાય કે આ વેરિયન્ટ બહુ ખતરનાક છે. પણ હા, આમાં મ્યુટેશન વધારે હોવાથી હ્યુમન બોડીમાં એટલે કે માનવ શરીરમાં જલ્દી પ્રવેશે છે. જો આના લક્ષણોની વાત કરીએ તો કોરોનાના નોર્મલ જે લક્ષણો હતા એના સિવાય પણ જો આ વેરિયન્ટથી કોરોના થાય છે તો એમાં કેટલાક વધારાના લક્ષણો દેખાય છે, જેમ કે રેશિશ એટલે કે ચકામા, કન્જક્ટિવાઇટિસ એટલે કે આંખ આવી અને ડાયરિયા એટલે કે ઝાડા થઈ જવા. પણ આનાથી બચવા માટે આપણે એ જ કરવાનું છે જે આપણે પહેલા કરતા હતા, એટલે કે સતત માસ્ક પહેરવાનું છે અને હાથ ધોતા રહેવાનું છે. જો ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારે કોરોનાના કેસીસ ના બરાબર થઈ ગયા છે, એટલે કે એકદમ ઓછા થઈ ગયા છે. અને પિરોલાનો પણ કોઈ કેસ અત્યાર સુધી ભારતમાં નોંધાયો નથી, એટલે આ વેરિયન્ટ ચિંતાનો વિષય ભારત માટે નથી. પણ અન્ય દેશોમાં વાયરસ કદાચ ફેલાઈ રહ્યો છે ને, એટલે જ સરકાર કન્સર્નના ભાગરૂપે એરપોર્ટ ઉપર ચેકિંગ વધારી દે. જોકે આને લઈને પણ હજુ સુધી કોઈ વાત નથી કરવામાં આવી. તો આપણે આશા રાખીએ કે જે આ કોરોનાનો નવો વેરિયન્ટ છે પિરોલા, એ બહુ ફેલાય નહીં અને પહેલાની જેમ નુકસાન ના કરે. અને જો આજના ડેલી ડોઝનો એપિસોડ જોઈને તમને એવું લાગ્યું હોય કે વિડીયો કામનો છે તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને આવા જ અન્ય વિડીયોઝ માટે તમે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.